જે લાઈવ દ્રશ્યો ત્યાં જોઈ શકો છો કે રાજકોટ એરપોર્ટ ખાતે ભૂપેન્દ્ર પછી સુરાજમાં આ છે તે ખાસ પહોંચ્યા છે અને સીધા જ આ લાઈવ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ જે ફૂલ તૈયારી છે તે કરવામાં સાતર ફ્લાઇટ દ્વારા છે તેઓ ભૂપેન્દ્રસિંહ સુરાજમાં સાથે ત્રણ ડોક્ટરો છે તે રાજકોટ છે તે ખાસ પહોંચી આવ્યા છે અને સીધા જ લાઈવ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એરપોર્ટ ખાતે તેઓ છે તે પહોંચી આવ્યા છે અને સીધા જ લાઈવ દ્રશ્યો છે તે જોઈ શકાય. હમણાં થોડી વારમાં જ બહાર છે તે આવશે અને જે રીતે અભયભાઈ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ છે તેઓની તબિયત નાજુક હોવાના કારણે છે તે ખાસ સામે આવ્યું છે. સીધા જ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ ભૂપેન્દ્રસિંહ સુરાજમાં છે તે રાજકોટ એરપોર્ટ પર આવી શક્યા છે. સાથે સાથે તેની સાથે ત્રણ ડોક્ટરો છે તે સ્પેશિયલ અમદાવાદથી છે તે બોલાવવામાં આવ્યા છે. ત્રણ ડોક્ટરો છે તેઓને અમદાવાદથી બોલાવવામાં આવ્યા છે અને જે રીતે અભયભાઈ ભારદ્વાજની તબિયત નાજુક હોવાના કારણે જે રીતે અભયભાઈની જે રીતે તબિયત નાજુક હોવાના કારણે છે અમદાવાદથી ડૉક્ટરની ટીમ છે તે ખાસ બોલાવવામાં આવે છે. ખાસ તેના ભાઈ પોતે નીતિનભાઈ ભારદ્વાજ તેમજ સહિતના શહેર પ્રમુખ સહિતના જે ભાજપના આગેવાનો છે તેઓ ખાસ એરપોર્ટ ખાતે છે તે પહોંચી ચૂક્યા છે અને સીધા જ લાઈવ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે કઈ રીતે પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવે છે. એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે સાટર ફ્લાઇટ દ્વારા છે તે ડૉક્ટરો સાથે તેઓ છે તે રાજકોટ છે તે ખાસ આવી પહોંચ્યા છે અને થોડી જ વારમાં તેઓ છે તે આંકડાઓ વધી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો અનેક નેતાઓ અનેક અધિકારીઓ છે તે પણ સંક્રમિત થયા છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ સહિતના અધિકારીઓ છે તે પણ સંક્રમિત થયા છે અને સૌરાષ્ટ્રભરના દર્દીઓ રાજકોટમાં સારવાર લે છે. રોજે રોજ 35-40 દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે લોકોએ શરૂઆતમાં જે રીતે ગંભીરતા રાખતા હતા તેવી જ ગંભીરતા અત્યારે રાખવાની જરૂર છે. તેના કરતા પણ વધારે લોકો બને ત્યાં સુધી બહાર નીકળે વારંવાર સરકાર અપીલ કરે છે, અધિકારીઓ અપીલ કરે છે, રાજકીય આગેવાનો અપીલ કરતા હોય છે. રાજ્યના મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી સહિતના અધિકારીઓ પણ પદાધિકારીઓ પણ વારંવાર અપીલ કરતા હોય છે. ત્યારે આજે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય આજે ડોક્ટરો છે પહોંચી ગયા ટીમો અત્યારે આવી રહી છે અને આપ સીધા આ દ્રશ્યો છે તે જોઈ શકો છો કે ભૂપેન્દ્ર સુરાજમાં છે તે એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. સીધા જ આ લાઈવ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે કઈ રીતે ભૂપેન્દ્ર સિંહ સુરાજમાં છે તેઓ છે ખાસ ડોક્ટરની ટીમ સાથે છે તે ખાસ પહોંચ્યા છે, એરપોર્ટ પર પહોંચ્યા છે. સીધા જ આ લાઈવ દ્રશ્યો છે તે જોઈ શકાશે કે તેઓ છે તે સીધા જ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે. સીધા જ આ લાઈવ દ્રશ્યો અભય ભારદ્વાજની તબિયત નાજુક હોવાના કારણે છે તે ખાસ પહોંચ્યા છે. સીધા જ એરપોર્ટ ઓથોરિટી અધિકારીઓ છે તે આપ જોઈ શકો છો કે ભૂપેન્દ્ર સિંહ સુરાજમાં છે તેઓ પણ સીધા જ છે તેની સાથે સીધા જ વાત કરીશું. આપણે સીધા ભૂપેન્દ્ર સિંહ સુરાજમાં સાથે વાત કરવાનો પ્રયત્ન છે તે ખાસ કરીશું. સીધા જ ભૂપેન્દ્ર સિંહ સાથે સીધો જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સીધા જ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો ભૂપેન્દ્ર સિંહ સુરાજમાં મીડિયા સાથે વાત અને હમણાં જ રાજ્યસભામાં ચૂંટાયા છે. અભયભાઈ ભારદ્વાજ ની સારવાર અર્થે માન્ય મુખ્યમંત્રીશ્રી સૂચના અનુસાર આ જિલ્લાના પ્રભારી તરીકે અમદાવાદના ત્રણ સિનિયર ડોક્ટરોને લઈને હું આવ્યો છું. ડૉક્ટર અતુલભાઈ પટેલ એ ચેપી રોગના નિષ્ણાત છે.
डॉक्टर आनंद शुक्ल यूएन मेहताना कार्डियोलॉजिस्ट छे अने डॉक्टर तुषार पटेल ए फेफसाना डॉक्टर छे। आ त्रणेय डॉक्टरोने लईने माननीय मुख्यमंत्रीनी सूचना अनुसार हूँ अत्यारे अभयभाईनी सारवार अर्थे डॉक्टरोने लईने आव्यो छुं। ईश्वरने હૃદયપૂર્વકની અંતઃકરણપૂર્વકની પ્રાર્થના કરું છું કે મારા મિત્રને જલ્દીથી સારું થઈ જાય। દર્દીઓની પરિસ્થિતિ પણ જોવામાં આવશે, કઈ રીતે આપ કેતા દિવસ હવે એ ડોક્ટરનો વિષય છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચિંતા કરીને આ ત્રણ ડોક્ટરોને મોકલ્યા છે। આ વિષય ડોક્ટરનો વિષય છે ભાઈ, ચાલો તેઓ મીડિયોને સંબોધિત કર્યો હતો ને તેઓએ સિવિલ હોસ્પિટલ જવા છે તે ખાસ રવાના છે લાઈવ દ્રશ્યો છે તે ખાસ જોઈ શકો છો કે સિદ્ધાર્થ લાઈવ દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે ગુજરાત મિરર પર જોઈ શકો છો કે ભૂપેન્દ્ર પછી ચુડાસમા છે તે સિવિલ હોસ્પિટલ ડૉક્ટરોની ટીમ સાથે સિવિલ હોસ્પિટલે જવા છે તે રવાના થયા છે। સિદ્ધાર્થ લાઈવ દ્રશ્યો કે હવે હાલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સાથે તેમના ડૉક્ટરની ટીમ રાજકોટ એરપોર્ટથી હવે સિવિલ હોસ્પિટલ છે તે જવા છે તે રવાના થઈ છે। શું બંદોબસ્ત સાથે તેઓએ ખાસ જણાવ્યું હતું।